जय स्वामीनारायण। जेडीएस टीवी में आप सर्वेनु हार्दिक स्वागत छे। सुंदर मजानी तहेवारोनी परंपरा, सुंदर मजाना तहेवारो आपणे बधाए उजवी रह्या छीए। एमां सर्वप्रथम तो बधाईने नूतन वर्षाभिनंदन અને બધાને નવા વર્ષના જય સ્વામિનારાયણ। સર્વપ્રથમ કાર્તક સુદ એકમ એટલે નવું વર્ષ, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર પહેલું નવું વર્ષ એટલે કાર્તક સુદી એકમનો આજનો દિવસ। એ દિવસે આપ બધાનું ભગવાન સ્વામિનારાયણ સર્વ પ્રકારે મંગળ કરે, એ સાથે આપણે બધાએ નૂતન વર્ષ ના પાવન દિવસોમાં જે આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનું ભજન કરીએ, એમાં ભગવાન આપણી સાથે રહે, આપણે કોઈ પણ કર્મ કરીએ, કર્મમાં ભગવાન આપણી સાથે રહે, એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। આજનો દિવસ એટલે એકબીજાને મળવાનો દિવસ છે। જૂના વર્ષમાં ક્યાંક રાગ દ્વેષની ગાંઠો રહી ગઈ હોય તો આજના દિવસે એ રાગ દ્વેષની ગાંઠો કાઢવાનો દિવસ છે। સાથે સાથે આજના દિવસમાં રાગદ્વેષના સાથે સાથે ક્યાંક આપણીથી નાની મોટી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલનો પશ્ચાતાપ કરવાનો દિવસ છે। સાથે એકબીજાના ગળે મળી, એકબીજાના ગળું મોઢું કરાવી અને સુખ દુઃખના જે વેર ભાવ છે એને આપણું જીવન ગળપણરૂપ કરીએ એનો આજનો આ દિવસ છે। આજનો દિવસ એટલે અન્નકૂટનો દિવસ કહેવામાં આવે છે। આજેથી ગુજરાતી કેલેન્ડર પ્રમાણે એ આસો મહિનો પૂરો થાય અને કાર્તક મહિનો ચાલુ થાય છે। કાર્તક મહિનાના પહેલા દિવસે કહેતા આપણું નવું વર્ષ બેસે એટલે આપણે સર્વપ્રથમ ભગવાનને યાદ કરવા પડે। નવું વર્ષ બેસે એટલે આપણે બીજા બધાને યાદ કરીએ ન કરીએ પણ આપણે પહેલાં ભગવાનને યાદ કરવા પડે। આજેથી 200-300 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયા અને એ સ્વામિનારાયણ ભગવાને એ પરંપરા ચલાવી અન્નકૂટની પરંપરા, એ અન્નકૂટ એટલે શું તો પોતાના મનના ભાવે કરીને પોતે પોતાની યથાશક્તિ યથા સેવાય કરીને ભગવાન માટે કંઈક ભોગ બનાવવા અને એ ભગવાનને ભોગ ધરાવવા એનું નામ અન્નકૂટ। અન્નકૂટનો સાધારણ અર્થ એટલો થાય અને સંસ્કૃતની પરિભાષામાં જોઈએ તો અન્નકૂટનો અર્થ તો એ શાસ્ત્રમાં પણ લખેલો છે, એ સાથે સાથે એ નારદ ભક્તિ સૂત્રમાં પણ લખેલો છે। નારદજી તો કહે છે કે અન્નકૂટ એટલે શું કે પોતાના મને કરીને, પોતાના વિચારે કરીને, પોતાના સંકલ્પ કરીને એ ભગવાનની સેવા કરવામાં તત્પર રહેવું, એ આપણું મન અને આપણું તન એ ભગવાનની સેવામાં સ્વીકાર, એ ભગવાનની સેવામાં તત્પર રહે અને એ સેવા ભગવાન સ્વીકાર કરે એનું નામ અન્નકૂટ છે। આપણે બધાને અન્નકૂટની કથા, ભાગવતની કથાને જોઈએ, ભાગવતની કથાની અંદર લખેલું છે કે વ્રજની અંદર એ બાળ ગોપાળ, એ કૃષ્ણચંદ્ર નારાયણ એક દિવસ જુએ છે તો બધા એ ગોપીઓ, એ બધા ગોવાળીયાઓ બધા તૈયારી કરતા હોય છે, સુંદર મજાની વાનગીઓ બનાવતા હોય છે। એટલે બધાએ પૂછ્યું, બધાને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ પૂછે છે કે આ બધી તમે શેની તૈયારી કરો છો? ત્યારે બધાએ કહે છે કે આ બધી તૈયારી તો માત્ર ને માત્ર ઇન્દ્રને રીઝાવવા માટેની તૈયારી છે। તો કે ઇન્દ્રને રીઝાવવા માટે કેમ? તો કે છે ઇન્દ્ર આપણને વરસાદ આપે છે, ઇન્દ્ર એ વરસાદ આપે એટલે આપણે એ વરસાદથી અનાજ પાકે છે અને અનાજ પાકે એનાથી આપણી રોજીરોટી ચાલે છે, આ ગાયો આ આ નાના નાના વાછડાઓ આપણા બધાનું જે અનાજ છે ને વરસાદથી આવે છે। ત્યારે ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણ કહે છે વરસાદને આવવાનું કારણ શું? વૈજ્ઞાનિક કારણ જોવા જઈએ તો વરસાદને આવવાનું કારણ શું તો જ્યાં ગ્રીનરી હોય, કહેતા જ્યાં લીલોતરી હોય, જ્યાં ઝાડવા હોય ત્યાં વરસાદ આવે। ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણે આજથી 5000 વર્ષ પહેલાં વૈજ્ઞાનિક કારણ જે અત્યારે બતાવે છે એ કારણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણે બતાવ્યું। ભગવાન કહે છે કે જ્યાં એ ઝાડવા હશે ત્યાં વરસાદ આવશે અને ઝાડવા તો વ્રજની અંદર છે, એ વૃક્ષો તો વ્રજની અંદર છે અને એ વૃક્ષોનો સમુદાય જોવા જઈએ તો આ ગોવર્ધન પર્વત છે। કારણ કે જૂના જમાનામાં પર્વતો પણ ચાલતા, પર્વતો પણ બોલતા
હા તો કળિયુગ આવ્યો એટલે પર્વતોની પાંખો કપાઈ ગઈ અને પર્વતોમાં એ જે મુખની આકૃતિ હતી એ બદલાઈ ગઈ, નકર પર્વતો પણ બોલતા હતા. એટલે ભગવાન કહે છે કે જો પૂજા કરવી હોય તો ઇન્દ્રની ન કરો, પૂજા કરવી હોય તો આ ગોવર્ધનની કરો, કે જે ગોવર્ધનમાં આટલા બધા વૃક્ષો છે એ ગોવર્ધન છે તો વરસાદ આવે છે, ગોવર્ધન વિના વરસાદ આવે નહીં, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે માટે આની પૂજા કરો. જ્યાં આવું કહ્યું એટલે ગોવાળિયાઓ તો ભગવાનની ફેવરમાં આવી ગયા અને ગોપીઓ પણ ભગવાનની ફેવરમાં આવી ગઈ. બધાએ કહે છે મૂકો પૂજા ઇન્દ્રની, આપણે તો ભગવાન જે કૃષ્ણ કહે એની પૂજા કરવાની. કૃષ્ણ કહે છે ગોવર્ધનની તો ગોવર્ધનની પૂજા કરો. અને આ બાજુ નંદબાબાને ખબર પડી કે હવે ગોવર્ધનની પૂજા ચાલુ કરી છે, હવે શું થશે. અને ગોવર્ધનની પૂજાની જ્યાં વાત થઈ એ જ વખતે ભગવાનની આજ્ઞા લઈ અને ગોવર્ધનજીની પૂજાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. અને એ સરસ મજાનો કાર્તક મહિનાનો પહેલો દિવસ આવ્યો. ભગવાન સંકલ્પ કરે છે કે આપણે ગોવર્ધનની પૂજા કરવી. આ બાજુ ઇન્દ્રને સમાચાર આવ્યા, ઇન્દ્રને ખબર પડી કે નંદબાબાનો એક નાનકડો બાળક, એ બાળક પોતાની જાતને સમજે છે શું. આજે વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે કે ઇન્દ્રની પૂજા કરવી ત્યાર પછી જ નૂતન વર્ષ કહેતા નવા વર્ષને વધાવવું, એ આજે વર્ષોની પરંપરાનો ત્યાગ કરી એક 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 પર્વતની પૂજા કરે છે. મેઘરાજાને આજ્ઞા આપી કે જાઓ તમે એ વ્રજની અંદર જજો અને જેટલા પણ ગોવાળિયા હોય બધાયનો તમે નાશ કરી નાખજો, એ બારે મેઘ ખાંગા કરી નાખજો. એવું કહેવાય છે કે ક્યાંય વરસાદ ન પડે તો ચાલશે, પણ વ્રજમાં જે ગોવાળિયાઓ રહે છે ત્યાં વરસાદ પાડજો અને એટલો બધો વરસાદ લાવજો, એટલો બધો વરસાદ લાવજો કે બધા તણાઈ જવા જોઈએ. અને એ વખતે મેઘરાજાને આજ્ઞા થઈ, ઇન્દ્ર એટલે એ દેવતાઓનો રાજા. આ બાજુ ભગવાનને ખબર પડી કે ઇન્દ્રએ પોતે મેઘરાજાને મોકલેલા છે, એટલે ભગવાને પણ એ ગોવર્ધનને પ્રાર્થના કરી. ભગવાને પ્રાર્થના કરી એટલે એ ગોવાળિયા હોય ગોપીઓ હોય ભગવાન એ ગોવર્ધનજીને પ્રાર્થના કરી, ગોવર્ધનજીની પૂજા કરી, બધી ગોપીઓ ગોવર્ધનજીની પૂજા કરી. ગોવર્ધનજીની સામે સરસ મજાનો અન્નકોટ ધરાવવામાં આવ્યો અને એ અન્નકોટને ધરવી અને ગોવર્ધનજીની પ્રાર્થના કરી, બધાએ પ્રદક્ષિણા કરી અને ગોવર્ધનજીની પાસે આવે ત્યાં તો આકાશમાં વરસાદ વરસવા લાગે છે. અને એટલો બધો વરસાદ વરસ્યો, એટલો બધો વરસાદ વરસ્યો કે એ વરસાદનો વેણ વધવા લાગ્યો. નાના નાના ઘર જે હતા એ ઝૂંપડાઓ હતા એ પણ તણાઈ ગયા. ભગવાનની આગળ આવીને બધાએ પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ આ તમે કીધું તો અમે ગોવર્ધનની પૂજા કરી, હવે શું થશે. ત્યારે ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, ગોવર્ધનજીને પ્રાર્થના કરી. અને જેમ એક નાનકડું એક નાનકડું એક ચોપડીનું પત્તું જેમ આપણે હલકું ફૂલ જેવું હોય એને ઉપાડીએ ને, એમ ભગવાને પર્વતને ઉપાડી પોતાની ટટલી આંગળી વરે કરીને એ ગોવર્ધનજીનો સ્વીકાર કરે છે. અને બધાએ ગોવાળિયાઓને અને ગોપીઓને કહે છે કે તમે બધાએ પણ અંદર આવતા રહો. જેટલા જેટલા ગોવર્ધનજીની અંદર આવ્યા એને પાણીનો સ્પર્શ થયો નહીં અને જેટલા બહાર રહ્યા એ બધાએ ડૂબી ગયા. કહેવાય કે વરસાદ એટલો બધો વરસ્યો કે વરસાદનો વેણ ઠેઠ મથુરા સુધી પહોંચ્યો, પણ ભગવાનને નજીક જે રહ્યા એને ઊની આંચ પણ આવી નહીં. ઇન્દ્રને ખબર પડી આ કોઈ સાધારણ પુરુષ ન હોય. ઇન્દ્ર આકાશના માર્ગે કરીને ભગવાનની પાસે આવ્યો, ભગવાનના ચરણમાં માથું નમાવી અને પ્રાર્થના કરી, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો. અને ત્યારે ભગવાન કહે છે કે હવે આજથી ઇન્દ્રની નહીં પણ ગોવર્ધનની પૂજા કરો. ઇન્દ્ર તો દેવતા છે, ઇન્દ્ર તો રાજા છે, પણ આ ગોવર્ધન એ તો સાક્ષાત અમારું સ્વરૂપ છે. અને ત્યારથી અન્નકોટની પ્રથા ચાલુ થઈ. વૈષ્ણવ પરંપરા પ્રમાણે દરેક વૈષ્ણવના મંદિરમાં આજના દિવસે અન્નકોટ થાય, ભગવાનને 56 ભોગ ધરવામાં આવે, બધા લોકો ભાવ પ્રેમથી યથાશક્તિ પ્રમાણે એ અન્નકોટમાં પોતાનું ભાગ આપતા હોય છે. કેમ, કારણ કે નવું વર્ષ છે અને નવા વર્ષમાં જે પણ ભગવાનને દેવામાં આવે ભગવાન એનો સ્વીકાર કરતા હોય છે. બસ આપણે પણ આપણા ગામમાં પણ ઘણા બધા મંદિરો, પ્રાંતિજમાં પણ ઘણા બધા મંદિરો છે, એ વૈષ્ણવની હવેલી હોય કે પછી માતાજીના મંદિર હોય, આપણું સ્વામિનારાયણ મંદિર પ્રાંતિજ, ત્યાં પણ આપણે સુંદર મજાનો ભવ્યાતિ ભવ્ય અન્નકોટ એ મંદિરમાં પણ આપણે બધાએ ઉજવતા હોઈએ છીએ. બસ એ પ્રમાણે બધા અન્નકોટના દિવસે બધા દર્શન કરવા જજો અને કે ભગવાન આપણા ઉપર બહુ રાજી થાય. ફરીવાર આજથી ચાલુ થતું નૂતન વર્ષ તમારા બધાનું સર્વ પ્રકારે મંગળ ભગવાન નીવડે એ સાથે અભ્યર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.